आगामी 17 सप्टेम्बर रोज देश यशस्वी प्रधानमंत्री नरेन्द्र मोदी जन्मदिन की शुभेच्छा पाठवा देश कक्षाए भाजप द्वारा तैयारी शुरू कराई है। सेवा पखवाड़ी प्रणालिका उजवणी अंगे भाजप द्वारा आयोजन हाथ धरायू छे। जे अंतर्गत 17 सप्टेम्बर थी लाई 2 ऑक्टोबर सुधी लोक सेवा ने जुदा जुदा कार्यक्रमों हाथ धराशे। जे अंगेनी राष्ट्रीय पेज कमिटी प्रणेता तेमज गुजरात प्रदेश प्रमुख सी आर पाटिल द्वारा माहिती आपवामां आवी हती। भाजपा प्रदेश प्रमुख सी आर पाटिले जणाव्युं के वडाप्रधान नरेन्द्र मोदी जन्मदिवस 17 सप्टेम्बर थी 15 दिवस माटे एटले के 2 ऑक्टोबर सुधी सेवा पखवाड़ी उजवाशे। जेमां 18 मीए रक्तदान कैम्प दरेक जिल्लाओमां कराशे। 19 मी 22 सुधी लोकोए आयुष्मान कार्ड सरळताथी मळे ते माटेनुं आयोजन 5 दिवस करायुं छे। 23 થી 24 सुधी आयुष्मान कार्ड अंतर्गत आयुष्मान भव कार्यक्रमना हेल्थ कैम्पनुं आयोजन डॉक्टर सेल द्वारा समग्र राज्यमां कराशे। 25 સપ્ટેમ્બરે પંડિત દીનદયાળની જન્મજયંતિ નિમિત્તે પણ અલગ અલગ કાર્યક્રમો કરાશે। 26 થી 1 ઓક્ટોબર સુધી દલિત સંપર્ક કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ ઘરે ઘરે સ્થાનિક લોકોને સંપર્ક કરશે। તેમના પ્રશ્નો તાલુકા જિલ્લા પંચાયતના સભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ધારાસભ્ય સુધી પહોંચાડે સમસ્યા સમાધાન સુધીનો પ્રયત્નો કરશે। 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મજયંતિ નિમિત્તે પણ સેવાકીય પ્રવૃત્તિના કાર્યક્રમો કરાશે। ત્યારબાદ સુપોષણ કાર્યક્રમ દરેક જિલ્લાઓમાં કુપોષણ મુક્ત જિલ્લા અભિયાન કરાશે। જરૂરિયાતમંદ બાળકોને સુપોષણ કીટ વિતરણ કરાશે। કુપોષણના લીધે જ બાળકોને હાઇટ ઓછી હોવાને કારણે પણ ગુજરાતમાં સંખ્યા વધુ દેખાય છે એમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કરાશે। નમસ્કાર મિત્રો, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી અને અલગ અલગ એનજીઓ, અલગ અલગ સંસ્થાઓ, અલગ અલગ વ્યક્તિગત રૂપે પણ અનેક કાર્યક્રમો દેશભરમાં યોજવામાં આવે છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ તરફથી પણ દરેક જિલ્લાઓમાં અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે। 17 સપ્ટેમ્બરના જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબને શુભેચ્છા પાઠવવા માટે અને જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિ કરવાની જે પ્રણાલિકા ભારતીય જનતા પાર્ટીમાં છે કે કોઈ પણ કાર્યકર્તા પોતાનો જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવે એમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી પખવાડિયા માટે એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેમાં 18 સપ્ટેમ્બર રોજ રક્તદાન કેમ્પ યુવા મોરચા દ્વારા દરેક જિલ્લાઓમાં એ રાખવામાં આવે છે અને મંડળ સુધી આ રક્તદાન કેમ્પનું આયોજન દરેક જિલ્લાઓમાં કરવામાં આવશે। તારીખ 19 થી 22 સપ્ટેમ્બર આયુષ્યમાન ભવ પ્રજાને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળે તેનું આયોજન કરવા માટે 5 દિવસ ફાળવવામાં આવ્યો છે। તારીખ 19 થી 22 સપ્ટેમ્બર આયુષ્યમાન ભવ પ્રજાને 23 થી 24 સપ્ટેમ્બર દરમિયાન આયુષ્યમાન ભવ બેનર અંતર્ગત મંડળ મથકો પર હેલ્થ કેમ્પ આયુષ્યમાન ભવ કાર્યક્રમનું આયોજન ડોક્ટર સેલના માધ્યમથી આખા રાજ્યમાં કરવામાં આવશે। નરેન્દ્ર મોદી સાહેબ કે જન્મદિન નિમિત્ત પર ઇસ અવસર પર 17 સપ્ટેમ્બર સે 2 ઓક્ટોબર તક પૂરા પખવાડિયા યાને કે પૂરા 15 દિન તક સેવાકીય પ્રવૃત્તિ કે કાર્યક્રમ કા આયોજન ગુજરાત ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત કે એનજીઓ ને ગુજરાત કે સંસ્થાઓ ને ઓર ગુજરાત કે કાર્યકર્તાઓ ને ઓર ગુજરાત કે લોકો ને કાર્યક્રમ કા આયોજન કિયા ગયા હૈ। ભારતીય જનતા પાર્ટી ને ભી યુવા મોરચા દ્વારા ગુજરાત કે સભી મંડળો મે એ 15 દિન મે બ્લડ કેમ્પ કા આયોજન કરતે હુએ પૂરે સાલ ભર કી જો આવશ્યકતા હૈ વો પૂરા કરને કી કોશિશ કરેંગે। युवा भारतीय जनता पार्टी के कार्यकर्ता जब भी कहीं आवश्यकता होती है तो ब्लड कैंप का आयोजन करते हुए वो ब्लड की व्यवस्था करते हैं। इस साल भी ये करेंगे। भारतीय जनता पार्टी के महिला मोर्चा, डॉक्टर्स एसोसिएशन और बाकी मोर्चा द्वारा भी अलग अलग कार्यक्रमों का आयोजन उसमें किया गया है। डॉक्टर धर्मेंद्र द्वारा जो हमारे मोर्चा के प्रदेश के अध्यक्ष हैं उनके द्वारा भी पूरे स्टेट में एक कार्यक्रम किया गया है। हम लोग नवसारी में पूरे जिले में जो 30,010 साल से नीचे की उम्र की बेटियां
जो स्कूल में पढ़ती है उसे 30,000 बेटियों का नामांकन करते हुए उनको सुकन्या समृद्धि योजना का अकाउंट खोलकर उसका पहला हफ्ता 500 रुपये का उसका भर के उसके माँ बाप को वो बूट देंगे और उसके बाद दूसरे 13 साल तक हर महीने हर साल वो बाकी का अमाउंट उसके माँ बाप को भरेंगे। तो एक भी बेटी जो स्कूल में जा रही है और 10 साल के नीचे की है वो सुकन्या अकाउंट से उनको जोड़ दिया जाएगा। तो इस तरह से ये अलग अलग कार्यक्रमों का आयोजन हम यहाँ पर कर रहे हैं। सेवा के प्रवृत्ति में एक मुकेश भाई एम कांतिलाल ने लास्ट ईयर में जो बुजुर्ग लोग हैं उनके लिए दांत के चौकटे बनाए थे और लास्ट टाइम 3,000 लोग वेटिंग लिस्ट पे थे। इस बार वो 3,000 का वेटिंग लिस्ट और बाकी लोगों को जोड़ते हुए वो कार्यक्रम इस बार भी करने वाला है। अलग अलग लोगों ने किसी ने मिठाई की दुकान पर डिस्काउंट की योजना बनाई है तो किसी ने हर वृद्धाश्रम या जो आश्रम में जितने भी सूरत शहर में उस पर सूरत शहर भारतीय जनता पार्टी सबको वहाँ एक टाइम का खाना स्वीट के साथ और देने का कार्यक्रम किया हुआ है। टीबी पेशेंटों को भी किट देने का कार्यक्रम किया हुआ है। कुपोषित बच्चे उनके लिए सुपोषण के लिए भी 3 महीने की किट देने का कार्यक्रम किया है। हम लोग 31 दिसंबर तक जो सूरत और नौसारी में जो कुपोषित बच्चे हैं उनको बाहर लाने की योजना हम बना रहे हैं। नए बच्चे आते हैं और जो पुराने हैं उन सबको बाहर निकले ऐसी कोशिश हम लोग कर रहे हैं। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब कभी भी अपने जन्मदिन का कार्यक्रम पहले नहीं करते थे मगर उनके द्वारा वो जो 17 सितंबर से 2 अक्टूबर तक 15 दिन इन्होंने पूरा पखवाड़िया सेवा के प्रवृत्ति द्वारा भारतीय जनता पार्टी उसके कार्यकर्ता और सेवा के प्रवृत्ति करके लोगों को फायदा हो जो जरूरतमंद लोग हैं उनको कुछ ना कुछ दिया जाए उसकी कोशिश कर रहे हैं। और सूरत शहर भारतीय जनता पार्टी द्वारा सूरत की सिविल हॉस्पिटल में जो लोग एडमिट हैं उनके लिए फ्रूट का भी वितरण महिला मोर्चा को आगे करके वो भी करने वाले हैं। तो इस तरह सेवा की प्रवृत्ति 15 दिन तक चलती रहेगी। प्रदेश प्रमुख सी आर पाटिल ने कहा कि चंद्रयान सफलता माटे देश वैज्ञानिकों ने बिरदाव तो अभिनंदन प्रभाव पसार कर आ ठराव महापालिका जिला तालुका पंचायत नगरपालिका बैठक में पसार कर प्रधानमंत्री नरेन्द्र मोदी भूमिका वैज्ञानिकों साइंटिस्टो प्रोजेक्ट करे निष्फलता की चिंता कराया वगर तब प्रयत्न करता रहो हूँ तरी छू देश तरी आश्वासन नरेन्द्र मोदी आपता हो। केतन पटेल, NTV न्यूज सूरत।